સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની 20 સીટોની ગણતરી થોડાક જ કલાકોમાં ચાલુ થવાની છે, ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પણ અહીંયા પૂરતો વ્યવસ્થા કરવામાં આવે છે અને તંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આપ ચૂંટણીનું પરિણામ થોડીવારમાં ત્યારે આપ જોઈ શકો છો કે સામી સાઈડે જિલ્લા પંચાયતની ગણતરી ચાલુ થશે અને આ બાજુ તાલુકા પંચાયતની ગણતરી ચાલુ થવાની છે, ત્યારે થોડાક ક્ષણોમાં ચૂંટણીલક્ષી કામગીરી ચાલુ થશે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, કોરોનાના કારણે કલેક્ટરનો નિર્ણય, અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે કલેક્ટરનો નિર્ણય, 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી. અત્યારે મળતી માહિતી મુજબ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે મેળો રદ કરવામાં આવ્યો છે, જે 7 માર્ચથી યોજાવાનો હતો તે મેળો કોરોનાના કારણે કલેક્ટરના નિર્ણય મુજબ રદ કરવામાં આવ્યો છે. અગાઉ આ જ રીતે પરિક્રમા પણ રદ કરાઈ હતી. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, કોરોનાના કારણે કલેક્ટરના નિર્ણય મુજબ અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી અને આ વખતે 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, જે કલેક્ટરના નિર્ણય મુજબ રદ કરવામાં આવ્યો છે.